સસરાએ પોતાના હાથમાં ચિત્રાવ્યો પુત્રવધૂનો ચહેરો. માન્યામાં ન આવે પરંતુ આ હકીકત છે. ન માત્ર સસરા પરંતુ સાસુએ પણ પોતાના હાથમાં પુત્રવધૂનું ટેટુ ચિત્રાવ્યું છે. અનેક ઘરમાં સાસુ વહુના ઝઘડા થતા હોય ત્યારે જૂનાગઢનો કોટેચા પરિવાર પ્રેમનો અનોખો સંદેશ આપી રહ્યો છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા મહિલાઓના સન્માન, મહિલાઓના આદર માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. વેલેન્ટાઇન ડે પર તેમના પ્રેમની અદ્ભુત કહાની ન્યૂઝ 18 ગુજરાતી આપના સમક્ષ લાવ્યું છે, જેમાં પ્રેમની પરિભાષા શું કહેવાય એ સમજાવવાની જરૂર નહીં પડે. આ પરિવારમાં દરેકને એકબીજા પર અપાર પ્રેમ છે. સાસુએ પોતાના હાથમાં પતિ, પુત્ર, પુત્રવધુ, પુત્રી બધાના ટેટુ ત્રોફાવ્યા છે, તો સસરા એટલે કે ગિરીશ કોટેચાએ પોતાની પત્ની ઉપરાંત પુત્ર પાર્થ અને પુત્રવધુ ચાંદનીનું ટેટુ ત્રોફાવ્યું છે. આ પરિવાર એકબીજાને જીવ નામથી જ બોલાવે છે. આ પરિવારના સભ્યોના મુખે જ સાંભળો પ્રેમની અનોખી કહાની. કોઈની દીકરી તમારી ત્યાં આવે તો એને તમે વહુ તરીકે નહીં, તમે દીકરી તરીકે ટ્રીટ કરો. આજે અમારે ચાંદનીને અમે મથેળીમાં રાખીએ છીએ. એને ખબર નહોતી પડવા દીધી, એટલે એનું ટેટુ અને પાર્થનું ટેટુ કરી આવ્યો. અઠવાડિયા પછી પાછો વિચાર આવ્યો કે મારી ચાંદનીનું કરાવો, અને એવું ચાંદની પછી રોવા માંડ્યું. કરાવીને આવ્યો ને મને કે સસરાએ કોઈ વહુનું ટેટુ કરાવ્યું એવું પપ્પા પહેલી વાર નહીં બહેન. મેં એ બહેનું જ ન બહેનું એ ખબર નથી, પણ તું મારો જીવ છો, મારો દીકરો છો. અને મને અંદરથી એમ થયું કે મારી ચાંદની પણ આખો દી મારી ભેગી રહેવી જોઈએ. એટલે બહાર ક્યાંય ફરવા જાય તો આ બધાને ભેરા લઈને જ જાઉં છું. પ્રેક્ટિકલી ન આવ્યો હોય પણ ભેગા જ હોય. સવારે નવરાવાના, હાથ હાબુ ધોતા હોય, પછી માલિશ, બધું ક્રીમ લગા. એટલે હું કહું કે તમે ગમે અહીંયા હોય ને હું તમને બધાને ભેગા લઈને જ જાઉં છું. મને કોઈ દિવસ મારા મમ્મી પપ્પાની યાદ આવવા નથી દીધી, એટલો પ્રેમ આપ્યો છે. અને સૌથી વિશેષ વસ્તુ કે એ કે મારા સાસુમાં મમ્મીએ એ બધા નામ લખાવેલા છે અમારા, મારા હસબન્ડના, મારા પછી મારા દીદીના, નણંદના અને જીજાજીના બધાના નામ લખેલા છે છોકરાના. અને પપ્પાએ, મારા સસરાએ તો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય, ગિનિસ વર્લ્ડ બુકમાં નામ આવે કે મારું ખુદનું એક વહુનું પુત્રવધીનું ટેટુ એને હાથમાં દોરાવેલું છે. ખાસ કરીને મેં જો મારા ઘરનાના છોકરાઓના અને દીકરાના છોકરાઓના, ગિરીશનું, બધાયના દીકરા દીકરીનું, જમાઈનું, બધાના નામ લખાવ્યા છે મેં. કારણ કે મારી લાગણી, મારો પ્રેમ, કે હવે હું લગ્નને 41 વર્ષ થયા એટલે હવે હું એમ કે સંપૂર્ણ થઈ ગઈ, એમ કે મારે નાના નાની, દાદી દાદા બધું અમે બની ગયા છે. બસ હવે અમે લાઈફ એન્જોય કરીએ. આમ તો જિંદગીમાં કાયમ માટે બધાનો વેલેન્ટાઇન એક જ દિવસ ન થતો પ્રેમ કરવાનો. જેણે પ્રેમ લગ્ન કર્યા, જેને એકબીજાને પ્રેમ છે, કાલ હરેક માણસો એકબીજાને વેલેન્ટાઇન ડેની ખૂબ ખૂબ શુભકામના પાઠવવાના. તો આજથી ને મારા મેરેજને 41 વર્ષ થયા પૂરા, અને ગીતા અરે મારો 14 વર્ષની હતી ત્યારથી પ્રેમ હતો. અને હું એના ઘર પાસેથી નીકળતો હતો અને જ્યારે જોઈને, અમે ગણેશ હોટલે ચા પીવા ગયા હતા અને એ ઉપરથી એક ગાય દોડીને આવતી હતી, મારાથી રાડ પડાઈ ગઈ કે એ બેબી. એટલે એને ઘરમાં ખૂબ ઠપકો મળ્યો. પણ મેં એને એક પ્રોમિસ કર્યું હતું કે રાતે તારા 12 વાગે 18 વર્ષ પૂરા થાય, કારણ કે છોકરીના 18 વર્ષ પૂરા થવા જોઈએ, હું તને રાતે જ લઈ જઈશ. અને પછી 2:30 વાગે હું એને બગાડી અને પછી રાજકોટ ગયા અને રાજકોટ આર્ય સમાજમાં મેરેજ કર્યા.